નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. અસ્મિતા વિશેષ સંવાદ એવો એક પ્રકલ્પ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન બે સંસ્થાઓને મનમાં ઉભર્યો. કારણ, એમની પાછળનો એક મોટો ઉદ્દેશ છે. ઉદ્દેશ એ છે કે આજની પેઢી અને આવતીકાલની પેઢી એ ટોચ ઉપર અનેક મહેનત પછી પહોંચેલા વ્યક્તિત્વો વિશે એવું માને છે કે તેઓ બહુ સરળતાથી ત્યાં પહોંચ્યા છે, પણ એ વાત એટલી સાચી નથી. જે પેઢીએ આ વિશેષ વ્યક્તિત્વોના જીવન વિશે જાણ્યું નથી એનો આવો ખ્યાલ છે. અલબત્ત એમાં દોષ પણ અમારી પેઢીનો છે. દોષ એ છે કે અમે આજના આ વ્યક્તિ વિશેષનો જીવન પરિચય કોઈને આપ્યો નથી. આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિ પદે કલામ સાહેબ આવ્યા, પણ એમનું જીવન કેમ વીત્યું એ તો કોઈએ કહ્યું નહોતું. પછી આપણે શોધ્યું, પણ એ તો એવડી મોટી વિભૂતિ હતા કે જેના સુધી પહોંચતા અનેક માહિતીના ભંડાર આપણી પાસે પડ્યા હતા. પણ ભારત દેશ એ તો અસ્મિતાઓનો ખજાનો છે, અને એમાં પણ આપણું ગુજરાત. એ તો જય જય ગરવી ગુજરાત એમ બોલીએ ત્યારે જય જય અસ્મિતા એમ મુદ્દો છે. તો આ અસ્મિતાઓ જે છે, વિશેષ વ્યક્તિત્વો છે, જેણે કલા, શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ એવા ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે, મૂંગે મોઢે પ્રદાન કર્યું છે, એમની સાથે એક દીર્ઘ સંવાદ કરવાનો આ ઉપક્રમ, એનું નામ અસ્મિતા વિશેષ સંવાદ. આપણે એક પછી એક વ્યક્તિ વિશેષોને મળી રહ્યા છીએ અને બહુ હળવાશ ભરી ગોષ્ઠી કરી રહ્યા છીએ. આપણું આજે મળવાનું બહુ સ્પષ્ટ છે કે જે વ્યક્તિ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એ વ્યક્તિમાંથી વ્યક્તિત્વ કેમ બની હશે. એણે સંઘર્ષ કર્યા, એણે મહેનત કરી, એણે ઘણા સમાધાનો કર્યા, એણે હાર ન માની, તો એ શું છે એ જાણવાનું નામ અસ્મિતા વિશેષ સંવાદ છે. મિત્રો, મને બહુ જ આનંદ છે એ વાતનો કે આજે આપણી વચ્ચે કલા ક્ષેત્રમાં જેમણે બહુ જ છાને ખૂણે રહીને અપ્રતિમ પ્રદાન કર્યું છે એવા વિદુષી મંજુ મહેતા આપણી સાથે ઉપસ્થિત છે. હું આપને સૌ વતી મંજુબેનનો હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. અને આ અહોભાવ વ્યક્ત કરું કે આપ અમારી વચ્ચે આજે આવ્યા છો. મારો પણ અહોભાગ્ય છે કે મને આ મંચ ઉપર આપ પ્રસ્તુત કરી રહ્યા છો. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ માટે મંજુબેન નવી વ્યક્તિ નથી, કારણ કે એ પણ વિશ્વકોશ ટ્રસ્ટનું ગૌરવ છે કે ધીરુભાઈ ઠાકર સવ્યસાચી એવોર્ડ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે મંજુબેનને અર્પણ કર્યો છે. પણ આજની મુલાકાત એ એક નવી વાત છે, કારણ કે આપણે એ મંજુબેન ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા એ વાત જાણવાના છીએ. મંજુબેન, મેં જેમ કહ્યું તેમ બહુ નિરાશ જીવની આ ગોષ્ઠી છે. સૌથી પ્રથમ તો હું વિશ્વકોશને બહુ જ અભિનંદન અને આપું છું કે એટલો સરસ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ખરેખર બહુ જ અઘરું છે બધું, અને હું એમનો આભાર પણ માનું છું. મને શરૂઆત ત્યાંથી કરવી છે કે આપની બાલ્યાવસ્થા જી કેવી રીતે વીતી, કયા પ્રકારના ઇન્સ ઇન અને આઉટ થયા, જી માતા પિતાનું શું યોગદાન કેવી રીતે, કારણ કે સંસ્કાર ઘડતર એ કઈ બહુ યંત્રવત કામ નથી, તો એ કેવી રીતે થયું ત્યાંથી આપણે શરૂ કરીએ. આમ તો હું શરૂઆત કરું તો મારા પિતાશ્રી અને મારા માતુશ્રી બંને સંગીતના ફિલ્ડમાં બહુ જ આગળ વધેલા, પણ એમાં એક ખાસ વાત એ છે જે મારે કહેવાની છે કે જ્યારે રાજસ્થાનમાં મહિલાઓને સંગીત કરવા માટે બહુ પ્રેરિત નહોતા કરતા બધા, એટલે સારું નહોતા સમજતા કે ભાઈ આ મહિલાઓ સંગીત કરે, એ સમયમાં મારા પિતાશ્રી એમને સંગીતનો બહુ જ શોખ હતો, અને એ કોઈની આમ પ્રોપર ટ્રેનિંગ કંઈ કોઈ જે ગુરુ હોય કે એમ નહોતો એમને એ કર્યું, છતાં પણ એમના શોખના લીધે એ સ્વયંથી એક હાર્મોનિયમ લે,
અને પછી બધા કમ્પોઝિશન્સ એમાં ગાય વગાડે. પછી એ સમયમાં ખાસ વાત જે કહેવી છે કે મારા જીવનમાં એક જે ખાસ પ્રસંગ એ છે કે મારા મધરને મારા ફાધરે કહ્યું કે ના, તમારે સંગીત શીખવું પડશે, કેમ કે મને આટલો બધો શોખ છે. બેઝિકલી આપ રાજસ્થાની પરિવાર? હા, રાજસ્થાન. અમે લોકો બહુ વખત બહુ બહુ કેટલા કેટલા વર્ષો પહેલા સાઉથ થી આવેલા, પણ બધા જયપુર મથુરા યુપી ત્યાં બધા એ થયા, અને ખાસ વલ્લભ સંપ્રદાયના જે એ બધા અમારા જ. તો મારા ફાધરે કીધું કે ના, તમારે સંગીત શીખવું જ પડશે. તો જ્યારે હું લગભગ 6-7 વર્ષની હતી ત્યારે મારા મમ્મીને એમને અલવર શીખવા દર શનિ રવિ જવું પડતું હતું. એમ? હા. ક્યાંથી અલવર જવાનું? જયપુરથી અલવર. જયપુરથી અલવર, કેમ કે જયપુરમાં એ ઘડી એવા કોઈ સારા ગુરુ નહોતા કે જે એક લેડીને સરસ રીતે શીખવાડી શકે. તો અમે લોકો 6-6 વર્ષના હતા તા, મારા મમ્મી મારા લઈને મારા મધર ટ્રેનમાં જતા હતા અલવર, અને ત્યાંના જે ડિઝાઇનર્સ જે બી ત્યાં હતા ત્યાં એમને ત્યાં પછી મારા મધર શીખવાડતા બી હતા. એક એક આપ મેરે વાહન રહીએ, એટલે એવી રીતે અમે લોકો 6-7 વર્ષના હતા ત્યારથી મારા મધરે સખત સંઘર્ષ કર્યો. એ ટાઈમે બચ્ચાઓને લઈને જવાનું, છોકરાઓને લઈને જવાનું, શીખવાનું. પછી ત્યાં અમે બે દિવસ રહેતા હતા અને ત્યાં બધા આંબાના ઝાડ અને આખો જંગલ અને એટલું સરસ વાતાવરણ રહેતું હતું. તો અમે લોકો તો રમતા હતા અને પછી મારા મમ્મી લઈને આવતા હતા. એ પછી મારા મધર મારા જ કોલેજમાં મ્યુઝિક એઝ એ મ્યુઝિક ટીચર રહ્યા. અચ્છા. હા. અને મહારાજા કોલેજ પછી એમને ભરતપુર કોલેજ મેં લેક્ચરર રહ્યા મ્યુઝિકના. હા, થયા. અમારે એટલી નાનપણથી ઉંમરથી શીખીને એટલે પછી લખનૌ મારા મધર મોરિસ કોલેજમાં એક્ઝામ આપવા ગયા વિશારદની, અને મને લઈ ગયા. તો મારા મમ્મી બતાવે છે કે ઘોડાગાડીમાંથી હું પડી ગઈ, ત્યાંથી એક્ઝામ લેવા જઈ રહ્યા હતા અને ઘોડાગાડીમાંથી હું કે તું પડી ગઈ. પછી તો બી એ લઈને ત્યાં પરીક્ષા ખંડ માં ગયા. બધા બધા બિચારા બહુ એમને સહકાર આપ્યો અને પરીક્ષા આપીને આયા. એટલે એ સમયની વાત વિચાર કરો, આજે હું 75 ની છું. અને એ સમય આમ જુઓ તો આ એક ક્રાંતિકારી પગલું, ક્રાંતિકારી કે પિતાશ્રીએ કહ્યું કે ના, તમારે સંગીત તો શીખવું પડશે. અને શીખવું પડે એટલું જ નહીં પણ અલવર સુધી જઈને શીખવું, જઈને શીખવું, અને પછી એ આગળ માં વધી શક્યા. નહી તો આ સંગીત એવી વસ્તુ છે કોઈને પરાણે કહેવાથી કે કરવાથી નથી શીખાતું. એક તો છે ને એ મનમાં એની ધગશ હોવી જોઈએ, મનમાં એના પ્રતિ એ હોવું જોઈએ, તો જ થઈ શકે. એટલે એવું ખરું ને મંજુબેન કે બાળક જન્મે ત્યારે હાલરડા ગવાતા હોય, એમ આપના જન્મ અને બાલ્યાવસ્થામાં શાસ્ત્રીય સંગીત ગુંજતું હતું. સાંભળે અને પછી બધાને શોખ સંગીત નો લાગી ગયો. એવું થયું. પછી મારા મોટા ભાઈ જે મારા ગુરુ પંડિત શશી મોહન ભટ્ટજી, એ સિતાર વગાડતા હતા અને એ ભારત રત્ન પંડિત રવિશંકરજી જયારે દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયોમાં હતા ત્યારે એ શીખવા ત્યાં જતા હતા એમની પાસે. અને એ લગભગ પહેલા કે બીજા જ સ્ટુડન્ટ ગુરુજીના હતા જે દિલ્હી જઈને શીખતા હતા. અને એમને જોઈને મને સિતાર શીખવાની ઈચ્છા થઈ. અને એ પછી ત્યાંની કોલેજમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ રહ્યા મ્યુઝિકમાં મારા મોટા ભાઈ જયપુરની યુનિવર્સિટી. આપને સિતાર શીખવાની આમ ઈચ્છા કઈ ઉંમરે થઈ? મારી ઈચ્છા તો 8 વર્ષથી થઈ, 9 વર્ષથી, પણ 10-11 વર્ષે હું થોડું વગાડી લેતી હતી. એટલે નાના બાળકોના પ્રોગ્રામમાં જઈને સિતાર વગાડતી હતી. પણ એ ઘડી કઈ ગાડી વાડીની વ્યવસ્થા નહીં, એક જણું કોઈ સાયકલમાં બેસાડી લે તો પકડી લીધું, એક જણે રિક્ષામાં ખુદ લઈને સિતાર જવું, એવી રીતનું. એ કઈ બહુ કઈ આજકાલ તો બધી બહુ ફેસિલિટી આપણા જમાનામાં એવું નહોતું. પણ એક રીતે જોઈએ તો જયારે ફેસિલિટી નહોતી ત્યારે જે શીખાણું,
એટલું ફેસિલિટી સાથે શીખાતું નથી. સાચી, એમાં અત્યારે તો કલ્પના બી નથી કરાતી. જ્યારે હું પરણીને અહીંયા આવી અને હું રેડિયોમાં 69માં બી હાઈ ગ્રેડમાં પાસ થઈ સૌથી પહેલા, એ સમયમાં લાઈવ પ્રોગ્રામ થતા હતા. એ બધાને યાદ ખબર હશે જ. એ ઘડી તો આપણે જ્યારે પ્રોગ્રામનો ટાઈમ હોય ત્યારે સિતાર લઈને જવાનું, એક સવાર એક રાત. તારે મને હજુ યાદ છે કે હું રિક્ષામાં બેસી સિતાર લઈ મારી બેબીને દૂધની બોટલ આપી બાઈને બેસાડીને કહું કે આવું છું હમણાં. વાહ, એટલે એક આખું દૃશ્ય ફરીવાર પુનરાવર્તિત થયું કે માતાશ્રી અલવર જતા હતા ત્યારે આપ ભેગા જતા, અને પછી આપે જ્યારે પરફોર્મ કરવાનું આવ્યું ત્યારે આપની દીકરી પણ આપની સાથે આવી. પિતાશ્રીનો મૂળ વ્યવસાય શું? એજી ઓફિસમાં હતા. ઓ વાહ, એજી ઓફિસમાં હતા, રાઈટ. અને એમનો અને માતાશ્રીનો આપના ઉછેરમાં કેવો ફાળો ગણાય? ફાળો તો એમને બહુ જ ગણાવે. મારા ફાધર ઘર ઘરમાં પ્રોગ્રામ પોતાના બે ત્રણ ફ્રેન્ડ્સને બોલાવે અને પછી મને કે આજ મંજુઆ એ રાગ બજાયગી, આજ એ બજાયગી, એવી રીતે એમને બહુ શોખ હતો. પ્રોગ્રામ ઘરમાં બેઠા બેઠા ઓર્ગેનાઇઝ કરે એમ, પછી એક કઈ કમ્પોઝિશન લે, મારા મધરને બેસાડે કે એ ગાઓ અભી. હા, અને એ ભાતખંડેજીની પુસ્તક જોઈ અને એમને બધા રાગોનો એ કરેલું એમ. હા, આપ કેટલા ભાઈ બહેન? અમે 10 ભાઈ બહેન. અચ્છા, અને એમાં આપનો નંબર કેટલામો? અમારો 8મો નંબર. અચ્છા, અને મારા નાના ભાઈ વિશ્વ મોહન ભટ્ટ, આપ નામ સાંભળો, ગ્રેમી એવોર્ડ વિનર, એ સૌથી નાના પંડિત વિશ્વ મોહન ભટ્ટ. હા, ઓહો, એ મારા સૌથી નાના ભાઈ એમ. હા, વાહ, મ્યુઝિક ફોર રિલેક્સેશન એનો બહુ જ પ્રચલિત. હા હા, કારણ કે હું અમારી સ્ટાફ કોલેજમાં અધ્યાપકોને રિલેક્સ કરવા માટે એ વગાડતો હતો 15 મિનિટ, અને મને બધા એમાંથી આવીને એવું પૂછતા કે તમે શું વગાડો છો, બહુ મોટી અસર થાય છે. જી જી, એટલે મને બરાબર યાદ છે. એટલે અમારા બધા મ્યુઝિકમાં જ, અમારા અને બહેનોમાં એકલી હું. બરાબર. અને ભણતર કેવી રીતે, ભણવાનું શું થયું? ભણવાનું મેં કોલેજના સેકન્ડ યરમાં છોડી દીધું, કેમ કે મને સિતારમાં એટલું બધું એ મનમાં એ હતું. પછી મને શું થયું કે એકવાર દિલ્હીની નેશનલ સ્કોલરશીપનો ફોર્મ મેં ભર્યું, આમ જ મેં ભરી દીધું કે ના ના મારે વધારે શીખવું છે, તો એમાં મારું સિલેક્શન થઈ ગયું એ સમય. ઓકે. હા, તો પછી એ ટાઈમે એમાં એવી કઈ ક્લોઝ હોય છે કે તમારે બહાર જઈને કોઈની પાસે શીખવું પડે, એટલે મારે ભણતર બીએ ફાઇનલ સુધીમાં છોડી દેવું પડ્યું. ઓકે, પ્રાઇમરી સ્કૂલમાં આપ ભણ્યા હો ત્યારે તો મહારાજા સ્કૂલમાં, તો એના કોઈ સંસ્મરણો, કોઈ એવા ટીચર્સ આપને યાદ છે? કારણ કે સમયે આખી શિક્ષણની પ્રણાલી પણ આખી જુદી હતી, તો એના એનું કોઈ યાદદાસ્ત? પહેલા શિક્ષણની પ્રણાલીમાં ખરેખર બહુ જ ફેર હતો. આજકાલ હું જે લોડ જોઉં છું એ લોડ તો જરાય નહોતો, અને ઇતર પ્રવૃત્તિઓ બહુ જ અમારા તો મહારાજા કોલેજમાં સ્કૂલમાં બહુ જ થતી હતી. દરેક વખતે ફેબ્રુઆરીમાં થાય, ઇવેન્ટ્સ બહુ થાય, એમાં બધા મ્યુઝિકના પ્રોગ્રામો થાય, ડાન્સના પ્રોગ્રામો થાય, અને એટલું બધું ભણતરનું લોડ નહોતો. જો કે મારું મેથેમેટિક્સ બહુ જ ખરાબ હતું. મને એક જ વિષય કંટાળો આવતો હતો અને લગભગ ફેલ જ થતી હતી. એક વિષયમાં તો બીજા બધું આ બધું સિતાર બગાડો ના કરો એટલે બધા ખુશ રહેતા હતા, કાં ચલો કરશે કરશે. પણ કોઈ દિવસ પિતાશ્રી માતાશ્રીનો એવું આગ્રહ નહીં કે આટલા કલાક ભણવું જ પડશે, આટલા કલાક સિતાર બગાડવું પડશે, એવું કોઈ અમારે બંધન નહોતું. બધા સેલ્ફ બન્યા, બધી સારી રીતે બધા મારા એમનાથી મારા સૌથી મોટા ભાઈ થી બીજા ભાઈ એ રેડિયોમાં ડાયરેક્ટર હતા અને વાયોલિન બહુ સરસ વગાડતા હતા. ભુજમાં બી રહ્યા એ, પછી કાશ્મીર બી રહ્યા 10 વર્ષ. હા, એ વાયોલિન ના ટોપ ગ્રેડ કલાકાર અને રેડિયોમાં એમ્પ્લોય. ઓકે, એટલે આખો પરિવાર એમ લાગે આપણને કે મીડિયા સાથે જોડાયેલો સંગીતના કારણે, સંગીત એનો સેતુ બંધ બન્યો, બરાબર ને? અને આ ભાઈ બહેનો સાથે ઉછર્યા એ દરમિયાન સામાન્ય રીતે એમ કહેવાતું કે જૂના જમાનામાં એકના ટેકે બીજો ઉછરી જતો,
એવું આપણે ત્યાં એવું કહેવાતું. બિલકુલ બિલકુલ કેવું આપના, એ બિલકુલ સાચી વાત છે. અમે નાના નાના બધા ભાઈ બહેનો, જેમાં વિશ્વ મોહનજી આવી ગયા, હું અને મારા મોટા ભાઈ, જે હમણાં મેં કીધું પંડિત શશી મોહનજીના દીકરા કૃષ્ણ મોહન ભટ્ટ, એ ટોપ ગ્રેડ કલાકાર સિતારના છે અને એ અમેરિકા જ રહે છે. અમેરિકા પ્રોગ્રામ કરે અને શીખવાડે છે, બહુ એમનું બી બહુ નામ છે. એટલે અમે લોકો બધા નાના નાના હતા અને અમારી નાની નાની રમત પણ આ જ હતી. રેડિયો, જે પેલા રેડિયો હતા ને, એમાં ખોટા ખોટા આમ બટન દબાઈ દે અને એક જણ સિતાર વગાડે, એક તબલા વગાડે અને એ જ પછી પ્રોગ્રામ ચાલુ કરે અને અનાઉન્સમેન્ટ કરે, એ બધો ફોટો બી છે અમારો એકાદ તો. અમને જોઈને શું આવે છે, બસ આ જ અમારી રમત. અચ્છા, હા બાળકને ઉછેર એટલે એટલું અઘરું છે, કેમ કે એકલું એ શું કરે આજકાલ. એટલે પહેલાના બહુ જ ફેર હતું. આપણે એસએસસી પછી મેં મ્યુઝિકમાં એમ યુઝ કર્યું, જે પૂરા હિન્દુસ્તાનમાં ટોપમાં આવ્યો મારો. અચ્છા, અને સંગીત ની જયારે આપ વિદ્યાલયમાં, આપણે એમ કહીએ કે વ્યવસ્થિત અભ્યાસ એનો શરૂ કર્યો, અત્યાર સુધી તો પરંપરાગત ઘરમાં ચાલતું હતું. અને પિતાશ્રીની પણ એ વાત કે એક પુસ્તક જોઈને એમાંથી રાગ વગેરે પોતે ડેવલપ કરે, એટલે એમ કહેવાય ને કે ઘણું બધું ઘડતર થયા પછી આપ મ્યુઝિક કોલેજમાં ગયા હતા. તો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ એટ મ્યુઝિક કોલેજ? અત્યારના તો આપણને ખબર છે કે એવું બહુ સ્થાન રહ્યું નથી મ્યુઝિક કોલેજોનું. તો ત્યાં મ્યુઝિક કોલેજમાં કોઈ યાદગાર એવી ઘટના કે કોઈ? એક્ચ્યુઅલી હું મ્યુઝિક કોલેજથી મેં નથી કર્યું. ઓકે, મેં પ્રાઇવેટલી કર્યું, પણ મને સ્કોલરશિપ, હા, પરીક્ષા આપી. ઓકે, પણ એ હું મેં પરીક્ષા જ્યારે આપી ત્યારે મને આ સ્કોલરશિપ મળી દિલ્હી જવું, દિલ્હીની, જે મેં આપને કહ્યું. એ સ્કોલરશિપ ના નેજા હેઠળ હું ગઈ જોધપુર. મેં ઘરથી દૂર રહી હું 8 વર્ષ. અને ત્યાં મેં પંડિત દામોદરલાલજી કાબરા, જે સરોદ વગાડતા હતા અને ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબના શિષ્ય હતા, અને એ સમય ખાન સાહેબ ત્યાં આપણે રાજઘરાનામાં શીખવાડવા જોધપુરમાં રહ્યા, કાફી ખાસા વર્ષ રહ્યા ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબ. એ સમય મારા ગુરુ આ દામોદરલાલજી કાબરા એમની પાસે શીખતા હતા. એટલે મેં પછી 8 વર્ષ મારાથી ઘરથી જુદા રહી અને મેં 6 કલાક રિયાઝ કર્યો. ટીવી તો હતો જ નહીં ટાઈમે, એટલે બીજી તો કઈ ઇતર પ્રવૃત્તિ થાય નહીં, ખાલી સંગીત જ કર્યું મેં. એટલે આપ લોકોની પેઢી એક બહુ મોટા વાયરસ થી બચી ગયેલી. માસ્ટર ઇન મ્યુઝિક અપ થયા, એ તો મેં ત્યાંથી જ પછી પ્રાઇવેટલી કર્યું. દિલ્હી ની ઓર રાજસ્થાન એકેડમી બંને જગ્યા ની મને સ્કોલરશિપ મળી. એટલે રાજ્ય અને રાષ્ટ્ર બંનેની સ્કોલરશિપ મળી હતી. વેરી ગુડ. અને પછીનો આપણો, જે આપણે એમ કહીએ છીએ કે સંગીત ધીમે ધીમે કરતા સાધના બની જાય છે, અથવા કોઈ પણ કલા છે એ સાધનાના સ્તર ઉપર પહોંચે ત્યારે એમાં આપણે આત્મસાત થઈ જતા હોઈએ છીએ, ઊંડા ઉતરીએ છીએ, એ ગાળો એક્ઝેક્ટ મંજુબેન આપના લાઈફમાં ક્યારે શરૂ થયો? અને એના એનો એની કોઈ બહુ દિવ્ય સ્મૃતિ આપની પાસે હોય તો, જે સામાન્ય રીતે અત્યારના યંગસ્ટર્સને આ લાભ મળતો નથી, કારણ કે એ ઇન્સ્ટિટ્યૂટમાં 2 કલાક જાય અને કામ કરતા હોય છે. પણ વેન યુ સ્પેન્ડ 8 યર્સ કન્ટિન્યુઅસલી વિથ સિતાર ઇટસેલ્ફ, તો એક સાધના બની રોજના 6 કલાક, એટલે તો એ એ કેવી રીતે દિવસો પસાર થતા, ઘરથી દૂર હતા? એમાં એવું છે કે જે સમયની
જે સ્થિતિ હોય છે એ બહુ જવાબદાર હોય છે. મેં કીધું જેમ આપને કે એ સમય કઈ એવા મનોરંજનના કોન્સેપ્ટ નહોતો કે દર અઠવાડિયે કે કઈ ફરવા જવું જ પડે, શનિવારે જવું જ પડે અને રવિવારે જવું જ પડે, એવું બધું અમારા માટે તો કઈ હતું જ નહીં. એટલે સિતાર, આપણે જો સવારે આપણે જે બધી દૈનિક ક્રિયા કરી અને પછી બેસી જવાનું 12 થી 2 અઢી 11 12 થી બેસી જવાનું, પછી બપોરે થોડો આરામ કરીએ. એ ટાઈમે બધા ત્યાં બધા બહુ એમના બી બહુ પરિવાર બહુ જ મોટો પરિવાર, એટલે કેટલા જ મારી ઉંમરના ત્યાં બધા વ્યક્તિઓ કે બધા છોકરાઓ અને બધા હતા. પછી એની જોડે વાતો વાતોમાં નીકળી જાય, પછી સાંજે પાછું રિયાઝમાં બેસી જવું પડે. પછી એમને ઇન્સ્ટિટ્યુશન ચલાવતા હતા મારા ગુરુ, ત્યાં જઈને પછી 2 કલાક જવાનું, એ શીખવાડે અને આપણે જોવાનું, પછી આપણે બી થોડું થોડું કઈ શીખવાડતા જવાનું જેમ આપણે કર્યું હોય. એમ 8:30 વાગી જાય, પછી તો સુઈ જવાનું 10:30. આ બીજી કોઈ જિંદગીમાં એવું કઈ બહુ નથી એ સમય. થોડું કઈ વાંચન કરીએ, પછી જે પરીક્ષા આપીએ એની તૈયારી કરવાનું, કઈ ને કઈ બગાડવાનું આવે એનો રિયાઝ કરવાનું. એટલે એમ કહેવાય કે એક જ મિશન હતું, એક જ મિશન ખરેખર તો એ છે. કેમ કે મને બહુ જ ઈચ્છા હતી શરૂઆતથી કે એમાં હું કઈ હાંસલ કરું, કઈ બગાડું. અને એ ઘડી તો નાના હોઈએ તો બહુ શોખ હોય છે કે બહુ નામ થાય અને આમ થાય, બધાને જોઈએ કે આ પ્રોગ્રામોમાં બધું એક જાતનું હોય હોય કે આમ નામ. કેમ કે એ અમારી ફેમિલીમાં મ્યુઝિકના લીધે આજે બધા ગુરુઓનું જે માન સન્માન હતું, તો અમને બી એમ થાય કે અમે બી કંઈ શીખીને કંઈ હાંસલ કરીએ. ત્યાર પછી જે આપનું આખું ચેન્જ આવ્યો, એટલે કે 8 વર્ષ પૂરા થયા, વેન યુ વેર ક્વોલિફાઈડ ઓફિશિયલી એમ મ્યુઝ કર્યું, પછી પરફોર્મન્સ ક્યારે કરવાનું? પરફોર્મન્સ એકચ્યુઅલી તો જે કોલેજમાં હું જ્યારે જોધપુર હતી તો ઘણા પરફોર્મન્સ બધા હોતા હતા. કાંઈ જ્યાં બી જોધપુર મેં હો જાઓ બહાર જાઓ, ત્યાંથી જ સ્ટોરી શરૂ થાય છે. એકદમ આ 8 યર્સ જ્યારે મારા પૂરા થયા અને ત્યારે સૌથી પહેલા અમદાવાદમાં, એટલે આમ કહીએ તો કે પ્રેસ્ટિજિયસ અને મોટો પ્રોગ્રામ, અહીં ચિત્તરંજન ભાઈ કરતા હતા પહેલાના જમાનામાં. એક ચિત્તરંજન ભાઈ હતા, એ બધા જાણે છે, એ કોન્ફરન્સ બહુ સરસ કોન્ફરન્સ કરતા હતા. તો એમાં મારા ગુરુને એમને બોલાવેલા અને પછી મારા ગુરુએ કીધું ચલો તમે બી બગાડો સાથે ધીરે ધીરે. 8 વર્ષની ઉંમરે? એમાં શું થયું કે મારા ગુરુએ પંડિત કિશન મહારાજજીને સંગત માટે અહીં બોલાવ્યા. તો પછી પંડિત કિશન મહારાજજીએ કહ્યું કે મેરા શિષ્ય ભી બજાય ગયા. તો નંદન મહેતાજી, પંડિત નંદન મહેતાજી મારા હસબન્ડ, એ કે તો અમે લોકો બધા ચારે પ્રોગ્રામ થયો એમ. હા, પછી મારા બંને ગુરુઓ કે આ લોકો તો બહુ સરસ જોડી છે, એમના લગ્ન કરાવી દઈએ આપણે. અચ્છા, એટલે પહેલા પરફોર્મન્સ વખતે ખબર નહોતી? ના ના, વાહ વાહ, કે વાત. એટલે એ ખબર નહોતી, એટલે એક દિવાન દિવ્ય મિલન. એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે એ લોકોના લગ્ન કરાવી દઈએ. અચ્છા, એ તબલા બજાતા, એ સિતાર બજાતી. વાહ, એટલે એક સુંદર મજાની જોડી તૈયાર થઈ એમાંથી. હા, તો એ રીતે મુલાકાત થઈ અને એ રીતે વાત આગળ કરી. અને પછી તો મારા મધર ફાધર ને તો એવું કઈ વાંધો હતો જ નહીં, કેમ કે અહીંની જે નંદનભાઈની ફેમિલી કોણ નથી અહીં જાણતું. મારા સસરા યશોધરભાઈ મહેતા, ગ્રેટ બધે બેરોને ટાકી ફેમિલી, તો એ લોકો બધી તપાસ કરી, એમને કઈ એવો કોઈ વાંધો નથી લાગ્યો કે કા જરૂર કરીએ. અને પછી 68માં અમારા લગ્ન થયા, ગુરુ આદેશ માટે જ. વાહ, સુંદર. એટલે ધેન યુ શિફ્ટેડ ટુ? હા, પછી 68 થી અહીં આવી. ઓકે, અને પછી સપ્તકની શરૂઆત? હા, પછી 68માં આવ્યા પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હા જી, આમાં શું છે
કે જ્યારે સારો સાથ મળી જાય તો વસ્તુ સરસ રીતે થઈ જતી હોય છે. એટલે એકચ્યુઅલી હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે મારા સસુર શ્રી યશોધરભાઈ મહેતા, એમને કીધું તું આટલું સરસ સિતાર વગાડે છે, શું કર ઘર બેસી રહે છે? કેમ કે એ ઘડી તો મારે મને કઈ ભાઈ કોઈને હું ઓળખતી નહોતી. અહીં અમદાવાદ જ હું બીજી ત્રીજી વાર આવી હતી. કા એક પ્રોગ્રામ મને એક વાર કદાચ પહેલા મારા ગુરુ જોડે આવ્યું, એમના નાના ભાઈ પંડિત બ્રિજભૂષણ કાવરાજી એ અહીં જ રહેતા હતા. એ અહીં બિઝનેસ એમનો અહીં જ હતું, એટલે અહીં જ રહેતા હતા એમના સગા નાના ભાઈ. તો એ પ્રમાણે એમની જોડે હું ઘણી વાર આવેલી. તો મારા સસરા કે તું કેમ આમ આવી રીતે બેસી રહે છે આટલું સરસ? એક વાર બધાએ કીધું ભાઈ એ બહુ અચ્છા સિતાર બજાતી હે. તો મારા સસુરશ્રીએ કીધું ચલો હોલમાં આમ બેસીને બે ત્રણ જણા ચલો સુનાવ મુજે મને સંભળાવ તું આજ તો મને સંભળાવ બિલકુલ સારું સંભળાવીએ. જ્યાં સુધી કોઈને આમ ખબર હતી કે આ સિતાર વગાડે છે ઘરમાં મારા સાસુ ને મને. પછી તો વગાડ્યું તો પછી એમને લાગ્યું કે ના એને મહેનત કરી છે, તો થોડી તો ઘણી તો ખબર ના હોય મ્યુઝિક મેં બી તો સમજી તો શકે જ છે, બધું સમજી શકતા હતા એવી. તો મેં કીધું કે ઘેર કેમ બેસી રહે છે, કઈ કામ કરો અને આટલું સરસ સિતાર વગાડે છે તો અહીં કેમ 5-6 મહિના તું આમ જ બેસી રહી, કઈ સમજ ના પડે, કોઈને ઓળખીએ નહીં, કશું કરીએ નહીં, રિયાઝ કરતી રહી. અચ્છા હા. પછી તો એમને એમ કીધું મેં કોક હવે શું કરીશું? તો એકચ્યુઅલી મને દર્પણ નામ ખબર હતી, બધાને દર્પણ નામ, મણાલીની બેન સારાભાઈ આદરણીય. તો એમાં એ શું એમની જોડે શું થયું કે મારા લગ્નમાં જે મણાલીની બેન કઈ હાથમાં પહેરીને આવ્યા હતા, કઈ બાજુબંધ બહુ સરસ પહેરેલું હતું. તો મારા લગ્નની ઘડીએ મારા જે આ કાવરાજીના વાઇફ આવ્યા હતા એમને એમ કીધું કે મંજુ વો મુજે અગર ઉસકા ફોટો યા વો મુજે ચાહીએ, બહોત અચ્છા પહેના હતા તેરી શાદી મેં ઉન્હોને. અચ્છા હા, તેરી શાદી મેં બહોત અચ્છા પહેરા થા મુજે કહી સે નંદન જી તો જાનતે હી હોંગે, તો મુજે કુછ વો ઉસકા ફોટો યા કેસે. તો પછી મેં એમને વાત કરી નંદનભાઈને, તો કે ચલો આપણે અને એવું હોય તો તારું કામ કરીએ, ચલો મળવા જઈએ, મને ઓળખે છે મણાલીની બેન. મેં કહું સારો ચલો જાઓ ચલો જઈએ. પછી અમે પેલું આ લેવા પૂછવા ગયા બધું. હા પછી એમને બતાવ્યું. પછી તો અમારો કે મંજુ સિતાર વગાડે છે, નંદનભાઈએ કીધું કે આ સિતાર વગાડે છે મારી વાઈફ, એ લગ્નમાં આવેલા અમારા, કેમ કે સંબંધ મારા સાસુ જોડે એમના બહુ સારા સંબંધ હતા એટલે લગ્નમાં આવ્યા. તો કે પછી તો પછી એ વિચાર કર્યો કે ચલો હું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરું છું, એમાં આ મંજુ સિતાર વગાડે મારે સાંભળવું છે, મારે સાંભળવું છે. તો પછી એમને પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો. એમાં ક્યાંથી ક્યાં વાત જોઈન થાય છે, જો જે જ્યારે કંઈ કરવાનું હોય છે તો કંઈ એવી ક્લિક મળી જતી હોય, એના લીધે આ વાત કરું છું. સાચી વાત છે કે એક આટલી નાની વસ્તુ જો થઈ જાય તો પછી આગળ વધી જાય છે. તો એમાં મારા પછી જે આપણે આપણે જાણતા હશો પ્રફુલભાઈ અને રૂપાન દેસાજી, એ અમારી જોડે એ આખી ફેમિલી સપ્તકની સ્થાપના ત્યારથી અત્યાર સુધી જોડે છે. અને એ ઘડીએ એમની મુલાકાત કઈ રીતે થઈ, રૂપાન દે બેન ત્યાં ડાન્સ શીખતા હતા દર્પણમાં, ભરતનાટ્યમ શીખતા હતા. તો મણાલીની બેને કહ્યું કે મારી શિષ્યા ડાન્સ કરશે, રૂપા ડાન્સ કરશે અને મંજુ સિતાર વગાડશે. એ ઘડી અમારા બેનો પ્રોગ્રામ થયો. હા પછી તો મણાલીની બેન ખુશ થઈ ગયા કે બોલે નહીં નહીં આ તો પછી નંદનજી એ વાત કરી કે આમ શીખવાડવા આવી શકે છે, એને શોખ છે શીખવાડવાનું. પછી મણાલીની બેન ખરેખર હું બહુ જ અત્યાર સુધી એમની બહુ આભાર માનું છું કે એમને તરત જ કહ્યું કે મારે ત્યાં રૂમ ખાલી પડ્યું છે ને મંજુ શીખવાડશે, અને જે શિષ્ય એને એ તમે લોકો જાણો, હું મારે આપું છું આખો રૂમ. જાતો પેલો દર્પણમાં ગુસ્તાની સાથે જે મોટું રૂમ છે ત્યાં મારા ક્લાસ 10 વર્ષ ચાલ્યા, 8-10 વર્ષ ચાલ્યા. હા તો એ ત્યાં પછી એમને કીધું કે મંજુ શીખવાડે, તો બહુ સરસ મારા ક્લાસ ચાલતા હતા.
મનાલીની બેન મને અમેરિકા ત્યાં પણ લઈ ગયા, યુરોપ લઈ ગયા. એમની સાથે પણ મેં વગાડ્યું એમના ડાન્સમાં. એમની સાથે ડાન્સમાં કેટલી જગ્યા વગાડ્યું. યુરોપ એમની સાથે ગઈ, ત્યાં વગાડ્યું. તો એ પ્રમાણે પછી તો ક્લાસ ધીમે 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 પછી નંદનભાઈ કહે કે ચલો મેં કહું તમે બી શીખવાડો અહીં તબલા. તો પછી એ તો આમ તો મૂળ તો બિઝનેસ, મૂળ તો એમના બિઝનેસ નંદનભાઈ ને પ્રોફેશનલી મ્યુઝિક, ઓનલી મ્યુઝિક નહીં પણ એમને બી ભયંકર શોખ તબલાનું. એટલે કિશન મહારાજજી જયારે આવે તો અમારે ઘેર જ રોકાતા હતા. હા, પંડિત કિશન મહારાજજી આવે તો ઘેર રોકાય અને વાતાવરણ બહુ જ આનંદમય. પછી દર્પણ શરૂ થયું, પછી હવે સપ્તકની સ્થાપના આવે છે. એટલે નંદનભાઈ ને મને એવું થયું કે ભાઈ ગુજરાતમાં જરા શાસ્ત્રીય સંગીત નો થોડું ઓછું છે, થોડું. અને એ એક ઈચ્છા જાગૃત થઈ કે આપણે કઈ કરીએ આપણે, કે જેમાં લોકો કે વિદ્યાર્થી શીખનાર બહારથી કલાકાર આવે તો આપણે ક્યાં સુધી પહોંચવાનું છે એમાં. એ અંદાજે તમે જ્યાં સુધી આપણાથી ઉપર વાળાને ના જુઓ ત્યાં સુધી બહુ સાચી વાત છે. આપણાથી જે વધારે જાણકાર હોય એને જોઈએ તો જ આપણી ઈચ્છા એ થાય ને કે આ કામ આપણે કરવું જોઈએ, જો આ કેટલી મહેનતનું છે. એટલે અમે વિચાર કર્યો કે આપણે કઈ એવી સંસ્થા કરીએ. તો મૃણાલિની બેને કીધું ખા, કેમ કે એ તો એકચ્યુઅલી ડાન્સની સંસ્થા. પછી અમે ધીમે ધીમે વિચાર કર્યો કે આપણે આપણી જુદી સંસ્થા કરીએ. તો 68 થી 78 સુધી તો મેં દર્પણમાં શીખવાડ્યું. અચ્છા, હા. અને એ ઘડી નાના નાના પ્રોગ્રામ નંદનભાઈ એમને એમ કરતા રહેતા હતા, એમને શોખ હતો. પછી શું થયું કે અમે અમારા આદરણીય કપાસી સાહેબ, આપ નામ સાંભળ્યું છે, વિદ્યાનગર, વિદ્યાનગર હાઈસ્કૂલ, તો એ નંદનજીના ખાસ ફ્રેન્ડ અમારા. તો પછી એમને કીધું અરે અમારું સ્કૂલ આખું પડ્યું છે, અહીં ચલાવ ને તું ક્લાસ, તારે ચલાવવું હોય તો. અને અહીં પછી સપ્તકની જયારે ઇન્સ્ટિટ્યુશન જુદું કર્યું તો વેન્યુ બી જુદું જોઈએ. તો એ પ્રમાણે પછી ત્યાં અમારા વિદ્યાનગરમાં સ્કૂલ શરૂ થઈ અને અત્યાર સુધી એ સ્કૂલ ત્યાં જ છે, વિદ્યાનગરમાં સપ્તક ત્યાં જ છે હજુ સુધી. અને એ લોકોની ફેમિલી જોડે પણ એટલા જ અમારા જેટલા કપાસી સાહેબ જોડે હતા એવા ને એવા સંબંધ છે. અને બીજી એક ખાસ વસ્તુ છે કે જયારે ધ્યેયમાં સચ્ચાઈ હોય ત્યારે લોકો જોડાઈ જતા હોય છે. આજે આજે અમારી સાથે અમારે આપણે આદરણીય પ્રફુલભાઈ છે, રૂપાંતર શાહજી છે, અને અમારા બીજા ટ્રસ્ટી ભારતીબેન છે, ડીટી ત્રિવેદી છે. એ જયારે 80 થી અત્યાર સુધી એ ટ્રસ્ટીઓ છે, કોઈ બદલાયો નથી. કારણ કે સપ્તકનું તો સ્વરૂપ બહુ મોટું થયું છે હવે, પણ ટ્રસ્ટીઓ એ જ છે. અને સખત બધા ટ્રસ્ટીઓનું સપોર્ટ, અને સૌથી વધારે તો પ્રફુલભાઈ જે અત્યારે બધું બીજી બધું એ જુએ છે એમનું એક એક કહેવું પડે. અને કપાસી સાહેબની ફેમિલી, પછી અમારે નંદનભાઈના બિઝનેસમેન બંસીભાઈ પટેલ કરીને છે, હા, એ બી બહુ જાણીતું નામ છે. એ અમારા ગ્રેટ સપોર્ટર. એમ બધા મળી પછી સપ્તકની સ્થાપના કરી. ઓકે, એટલે પછી તો આપને વધુ સમય સંસ્થામાં આપવો પડતો હશે ને. સંસ્થામાં તો અમારી સંસ્થા જો કે સાંજે જ ચાલે, સાંજે 5:30 થી 8:30 લગભગ. ઓકે, સમજો કે ત્યાંથી અત્યાર સુધી એ ટાઈમ જળવાઈ રહ્યું છે. અચ્છા, હું બી અત્યાર સુધી જઉં છું હવે કોરોનાના લીધે. હમણાં તો એટલે 78 ટુ 2021 કન્ટિન્યુઅસ. ઓ ગ્રેટ. અને પછી એમાં સિતાર ઉપરાંત તબલા ઉપરાંત, હા, પહેલા સૌથી પહેલા એ બી ખાસ વાત છે ખાસ કહેવાની, હા જી, કે સંઘર્ષ તો દરેક વસ્તુમાં છે. સંઘર્ષ, પેશન્સ અને આપણા કામ પ્રતિ શું કહીએ કે ડેડિકેશન, એ જ આ વસ્તુઓ ભેગી થાય લગાવવું જોઈએ અને તો જ થઈ શકે. અને બીજું કે
સેલ્ફ સેન્ટર્ડ ના થવું જોઈએ કે મારો ફાયદો જ હું જોઉં, મારો ફાયદો જ હું જોઉં, પૈસો હોય કે નામ હોય કે એને બાજુમાં રાખી દેવું પડે તો જ તમે એક કામને સરખી રીતે, એવું મારું માનવું છે. કેમ કે બહુ જ સેલ્ફ સેન્ટર્ડ થઈ જાય તો પછી એ મુશ્કેલ થઈ જાય છે. એમાં કેટલા ત્યાગ કરવા પડે છે, કેટલાય ત્યાગ કરવા પડે છે. સંસ્થા શરૂ કરી એટલે થોડી તમારે વધુ, આ જે આપ કહો છો એવી પણ ઘણી ઘટના બની હશે કે જેમાં યુ નીડ ટુ કોમ્પ્રોમાઇઝ ફોર નોટ ફોર ધ વેલ્યુઝ. ઘટના તો એવી ઘટનાઓ તો બનેલી છે શરૂ. હવે આપને હું શું કહું કે જ્યારે આ સંસ્થા શરૂ કરી તો નંદનભાઈ સ્કૂટરમાં બધાને આ પ્રોગ્રામો જ્યારે નાના નાના કરતા હતા પહેલા, તો નંદનભાઈ સ્કૂટરમાં 60-70 કિલોમીટર સ્કૂટર ચલાવીને બધાને આવી જજે સાંભળવા, આવી જજે સાંભળવા, આમ કરી ભેગા કરતા હતા, એમ ભેગા કરવા પડતા હતા. અને પૈસા કોઈની પાસે પૈસા નહીં, પણ બધાને ધીરે 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 એમ મૂળમાં શું છે કે એમને બી તબલા અને હું બી સિતાર વગાડતી હતી, તો કલાકારો એમ જાણે કે ભાઈ આ આ મ્યુઝિક કરે છે, એટલે એમના જરા સોફ્ટ કોર્નર હોય કે નોટ ઓનલી ઓર્ગેનાઇઝર્સ, એ કઈ એવું નથી એમને શોખ. એટલે પછી બધા જોડે સંબંધ બધા, એટલે એક એક ને ભેગા કરવા, કોઈ વાર પાંચ છ જ કલાકાર, પાંચ છ જ વ્યક્તિઓ હોય, અને ક્લાસમાં જયારે અમે એક જ રૂમમાં સિતાર તબલા ગાયન બધું ચાલે, રૂમની કમી હતી ભોયરામાં, વિદ્યાનગરના ભોયરામાં ક્લાસ ચાલ્યું કેટલા વર્ષો પછી. એમને પોતાની બિલ્ડિંગ પછી કપાસી સાહેબે કીધું કે નહીં હવે આ તો તમારું બહુ વધતું જાય છે, હવે તમે અહીં રૂમો, અમે સાંજે જયારે પતી જાય ત્યારે અમે બધા બધા રૂમોના બેન્ચ ખસેડાય, એ તો અત્યારે પણ એવું જ છે. પણ શું કરીએ, હવે જે છે આપણે છે એમાં શું, પર આપણું કામ તો સારું. બધાને સપ્તકને આજ કેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા છે, એ જયારે એક સમય એવો હતો કે જયારે કોઈ કલાકાર આવે તો એમની સાથે સંગત હાર્મોનિયમ કે તબલા વાદક અહીં નહોતા, મુશ્કેલ હતું. તારે આ સપ્તકે બધું તૈયાર કર્યું કે આજ કઈ જાઓ કોઈ બી કલાકાર આવી જાય તો મળી જાય. પછી બીજા કલાકારો પણ વાદ્ય ઉમેરાતા રહ્યા કે? હા, આ પછી તો ધીમે ધીમે તબલા સિતાર ગાયન, અને એવું છે કે બીજા, ધારો કે આજે વાયોલિન હોય કે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ તો હું જ બતાવું, કેમ કે સિનિયર્સ જો શીખેલા આવે એમને તો. સંગીતમાં એવું છે કે એક વસ્તુ તમે થોડી બી હાંસલ કરી હો તો તમે યુ કેન ગાઈડ, અગર એની ટેકનિક જેને આવતી હોય તો ટેકનિક શીખેલા, એટલે જ બીજા ઇન્સ્ટ્રુમેન્ટને માટે અમે કહીએ છીએ કે ભાઈ તમે ટેકનિક આવતી હોય થોડો શીખેલા હો તો તમે આગળની ટ્રેનિંગ લઈ શકો. પણ મૂળ તો તબલા સિતાર અને વોકલ, ત્રણ ઉપર મુખ્ય આધાર, એટલે નેચરલી તંતુ વાદ્ય અને તાલ વાદ્ય જે આપણે કહીએ છીએ, એ ઇફ યુ આર એક્સપર્ટ ઇન વન યુ કેન ગાઈડ અધર્સ નેચરલી, બરાબર. અને જે શરૂઆતમાં આપે કહ્યું કે શ્રોતાઓ શોધવા જવા પડે, વિદ્યાર્થીઓ પણ ધીમે ધીમે આવતા હોય. બે જ વિદ્યાર્થી હતા અમારે તો. અચ્છા, પહેલા બિગિનિંગમાં દર્પણમાં બે જ? અચ્છા, કેટલા મહિના સુધી? અને કેટલી ફીસ, મને આજુ મારી પાસે પેલું છે, કોઈ વાર હસવું આવે છે, 10 રૂપીસ ફીસ પર મંથ. એટલે આ તો જમાનો ભાઈ, આમ ધીમે ધીમે તો કરતા, પર પેશન્સ કોઈ દીધી હોય ત્યારે 20 રૂપિયાને માટે કોણ આટલા દૂર જાય અને કોણ શીખવાડે અને તો બેસી ગયા હોત. હા, એટલે 50 વર્ષ પહેલા આ સ્થિતિ સાચી છે, અને પછી ધીમે ધીમે હવે આપણામાં એક આલું આવતું જાય છે કે શીખવું છે. મારે એક પ્રશ્ન મંજુબેન આપને એ પૂછવો છે કે શાસ્ત્રીય જ ગાન ઉપર કે શાસ્ત્રીય વાદ્ય ઉપર આ આપને આખા કુટુંબથી લઈને સંસ્થાનો ઝુકાવ રહ્યો, અત્યારના આપનો પણ એવો અનુભવ હશે કે લોકોને બધું ઝડપથી શીખી લેવું છે, અને ઝડપથી, હે, અને ઝડપથી શીખવા માટે થઈને પછી ગીતો આવડી જાય તો શાસ્ત્ર તરફ બહુ નથી રહેવું, એના વિશે આપનો એક્સપિરિયન્સ શું છે? એના વિશે હું કહું. હાજી, જેમ આપણે મૂળ જે વસ્તુ છે એ શાસ્ત્રીય સંગીત છે એ તો બધા સ્વીકારે છે, એ બરાબર તમે જ્ઞાન પ્રાપ્ત કર્યો હોય તો તમે ઇવન સુગમ સંગીત ગાઓ કે કંઈ પણ તમે વસ્તુ કરો, એ એની ક્વોલિટી હશે જુદી હશે. તમે જોજો, જે સાવ ખાલી
વગર ટ્રેનિંગ એ જે ગાતા વગર, તો સિવાય કે એ અપવાદ તો દરેકમાં હોય છે, અપવાદ તો હોય છે કે ભાઈ અમે તો કઈ નહીં શીખ્યા પણ જો કેવું છે, પણ એ શાસ્ત્રીય સંગીત જે મૂળ છે એ જરૂરી જ છે શીખવું. એટલે અત્યારના જે શોર્ટકટ નો રસ્તો છે, શોર્ટકટ એમાં છે જ નહીં. અગર જો તમારે એમાં જ પરફોર્મર બનવું હોય તો હું બધાને કહું છું, કેમ કે આજકાલ શું છે કે સમય બદલાયો છે. પહેલાના સમયમાં આટલી બધી રિક્વાયરમેન્ટ નહોતી. આજે વિદ્યાર્થીને ગાડી બી જોઈએ, ફરવા બી જોઈએ, આવી જોઈએ, બધું જોઈએ. હવે બધું તો આમાંથી ક્યાંથી હાંસલ થવાનું છે? એટલે એ પરિસ્થિતિ તો બદલાય છે ચોક્કસ. એટલે અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે ભાઈ તમે ભણતા રહેજો, કેમ કે એમાં જરૂરી નથી કે તમે આટલી મહેનત દરેક કરી શકો. અને નહીં કરો તો પછી આજના જમાનામાં તમે અમને કહેશો. આજે કઈ કલાકાર બનવું જરૂર બની શકે છે, પણ એ સખત મહેનત માંગી લે છે અને એને માટે ટાઈમ બહુ જ ફાળવવું પડે. અને આજકાલ જમાના જોતા ફાઇનાન્શિયલી એમાં ડિપેન્ડ થવું મને, એટલે તો મારી પર્સનલ છે, સિવાય કે તમને એટલા બધા તમે આગળ વધી ગયા હો કે તમને લાખો રૂપિયા મળી જાય કે મળી જાય, એટલે તમે ભણતરની સાથે બી કરી શકો છો. તમને બે અઢી કલાક રિયાઝ કરો તમારો શોખ હોય તો એમાં કોઈ વાંધો નથી, પણ વિચાર કરીને. એટલે આજના સમયના માટે કહું છું, પણ આ ઝડપ તો એમાં ચાલશે જ નહીં. કારણ કે આપની પાસે એવા પેરેન્ટ્સ પણ આવતા હશે કે જે એવું કહે કે એમને ઝડપથી બે ચાર ગીત શીખાય એવું કરી દો. બહુ આવે છે, હે ને? એ એક સામાન્ય રીતે આપણી ટેન્ડન્સી જોવા મળે છે, અને ત્યારે એને કન્વિન્સ કરવા થોડોક મુશ્કેલ હોય છે. કારણ કે આપણો ટ્રેક સાચો હોય છે પણ એને તો એ ટ્રેક દેખાતો જ નથી ને. અને મીડિયાએ કોન્ટ્રીબ્યુટ એમાં પાછું કર્યું છે કે લોકો હવે આ બધા એટલા બધા કોમ્પિટિટિવ ચેનલ્સ આપણી થઈ ગઈ છે કે નાનકડું બાળક પણ પરફોર્મ કરતું દેખાય, અને એ પરફોર્મન્સની અંદર હોય છે, એમાં ટેલેન્ટ હોય છે, નથી એવું નહીં, પણ એટ ધ સેમ ટાઈમ જે સાધના, જે માનો કે આપના જીવનમાં જોઈએ તો કેટલો સમય સિતાર સાથે આપે વિતાવ્યો હશે, અધર ધેન સિતાર કેટલો ઓછો હશે, એમ ત્યારે યુ કેન એવું વાંચવા મળે કે ભાઈ આ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સિતાર વાદક છે, એવું ત્યારે વાંચવા મળે ને. અધરવાઇઝ સિતાર ઉપર 3-4 ગીત વગાડતા આવડે એ કઈ ગેઇન નથી. અને જલ્દી પ્રસિદ્ધિ જે મેળવવાના રસ્તા છે એ પછી જલ્દી એ આવી જતા રહે છે. તમે જોયું હશે કે આજે કેટલા ટેલેન્ટ શોમાં જે આવે છે પછી તેમનો અમુક વર્ષ પછી નામ જ ખબર નથી, એ ઘડી થઈ ગયા થઈ ગયા. એ જે પ્રસિદ્ધિ શોર્ટ ટર્મ, હું એ જેમ માનું છું, એ પ્રસિદ્ધિ શોર્ટ ટર્મ બી હોય છે ઘણી વાર. આપને સપ્તકની સ્થાપના થઈ અને શરૂ થયું પછી ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ રહ્યા હોય એવું બનેલું કે બને છે સતત? આર્થિક ભીડ રહી હોય, આર્થિક કે ચોક્કસ? હા, બધા આજે અમારે ત્યાં સ્ટાફમાં 4-5 વોકલના છે, 4-5 ઇન્સ્ટ્રુમેન્ટના ટીચર્સ છે. હા, એમને બધું એ કરવું, એટલે પછી તો શું છે કે એકચ્યુઅલી અમારા ટ્રસ્ટીઓ અને એ બધા એવા છે કે એવી હોય કે કંઈ વ્યવસ્થાઓ બી થઈ જાય છે. અને જે પ્રોગ્રામમાં અસલમાં અમારે સ્કૂલમાં તો ઠીક છે, સ્કૂલમાં હવે તો ખાસા વિદ્યાર્થીઓ છે આવે છે, એટલે એમાં કઈ બહુ એવી ફાઇનાન્શિયલ તકલીફ નથી પડતી. કેમ કે અમારે ત્યાં જે બધા સ્ટાફ છે એ બી પણ સાંજે 2 કલાક આવવાનું, બીજું તો એ લોકોને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, એટલા માટે એ બહુ ભાર નથી, એટલે એ ચલી જાય. બાકી પ્રોગ્રામને માટે તો સખત મહેનત કરવી પડે છે, પ્રોગ્રામોને માટે તો જે અમે બધું એ મહેનત. પછી આજે પબ્લિક પરફોર્મન્સમાં અત્યારના સપ્તકનું નામ બહુ મોટે પાયે આવ્યું, દેટ મીન્સ પબ્લિક ઇવેન્ટ્સની અંદર ઓર્ગેનાઇઝિંગ, જે એક મને એમ કહેવાતા આનંદ થાય કે આઇડેન્ટિટી બની ગયું છે. અને હું પણ અમદાવાદમાં 3.5-4 વર્ષ રહ્યો ત્યારે મને લોકો એમ પૂછે તમે સપ્તકમાં નથી જતા, એટલે મને એવું લાગ્યું કે અમદાવાદી હોવું એ ઓળખ છે, કે જો તમે સપ્તકમાં જાઓ છો તો તમે બરાબર છે, ધેન યુ આર રાઇટ ઇન ધીસ સિટી. એવું
તો એ ઓળખ ઉભી થઈ છે અત્યારના. અને આઈ હેવ સીન ધ ક્રાઉડ, લોકો અડધી રાત્રે હવે તો શરૂ થતા કાર્યક્રમોમાં પણ એના જે ચાહકો હોય એ હાજર હોય છે. ભારત રત્ન પંડિત રવિશંકરજી અને પદ્મ વિભૂષણ પંડિત કિશન મહારાજજી ને બોલાયેલા એ જયશંકર સુંદરી માં 6 કલાક એ કાર્યક્રમ ચાલ્યો, એક દિવસ નો પણ. એક દિવસ નો 80 માં શરૂ થયો, ઓકે, બરાબર છે. પછી ધીમે 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 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, પછી 5 દિવસ, 6 દિવસ, પહેલા 10 દિવસ ના થયા 2-3 વર્ષ, પછી 10 થી 13 ઉપર આવી ગયા. ખાસા 13 ને બી ખાસા વર્ષ થઈ ગયા છે, એક્ઝેક્ટ યાદ નથી. અચ્છા, 13 દિવસ નો બી કદાચ 10 વર્ષ તો થવા વધારે થઈ ગયા હશે. અચ્છા, વાહ. એટલે ધીમે 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 ધીમે. અને બીજું શું છે કે બધા જ કલાકાર ઈશ્વરની કૃપા છે કે આપણે સપ્તક નું નામ લઈએ, તો બસ મારે તો બધા પાસે ડેટ જ લેવાની હોય, હા મંજુબેન આ જાયંગે, બસ એટલું જ. આજે આપણે ત્યાં એક ખુશીની વાત છે, એમાં કઈ મારે જ ગર્વ લેવા જેવું નથી. મારી જે ટીમ છે, આખી મારી ટીમ છે, એકલો માણસ કઈ ના કરી શકે. સાચું છે, અમે સપ્તકની એક સપ્તક એક પરિવાર થઈ ગયું છે, એટલે આ સંભવ થાય છે. બધા ટ્રસ્ટીઓ, મેં જેમ કીધું, આજે પ્રફુલભાઈ છે, રૂપાબેન છે, અમારા જે બધા ટ્રસ્ટી છે, અમારી ઇવન મારી ફેમિલી, એમની ફેમિલી, મારા મારી મારા જમાઈ, બધા એમાં ઇન્વોલ્વ છે. મારે બંને દીકરીઓ, પ્રફુલભાઈ ના દીકરાઓ, પછી ભારતીબેન ની દીકરી, એટલે ટ્રસ્ટીઓ બી બધા સંગીતમાં શોખીન છે. એ બધો એક જાર એક રસ થાય ત્યારે આ કામ થાય. એટલે હું શું શું કહેવા જતી હતી, એટલે બધા કલાકારો છે એકચ્યુઅલી, એટલા બધા સપ્તકથી ના સંબંધ બધાના જોડાઈ ગયા નંદનભાઈના લીધે. અમારે ત્યાં તો ઘરમાં આવીને ગુરુજી બી આવેલા છે, મારા ઘર તો પંડિત રવિશંકરજી, મારો ગંડાબંધન મારા ઘરમાં થયું અહીં અમદાવાદમાં. એ પોતે અહીં જયારે આવ્યા હતા પ્રોગ્રામ કરવા, તારે મારા ઘરમાં એમને મારે રીતસર નું ગંડાબંધન થયું. અને પછી એમાંથી થયું હશે, ચાલો હવે આપણે વધતા જ ગયા, વધતા જ ગયા. અને અમારા બધા સપોર્ટર્સ બી ખાસા બધા, એમ કેવાય લગભગ કે ઓક્ટોબર નવેમ્બર પછી જાન્યુઆરી ની લોકો રાહ જોતા હોય. અને કેટલાક વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ છે તો યર્સ ટુગેધર આવે, આવતા જ હોય. આ વર્ષે આવ્યા હોય, બીજે વર્ષે આવ્યો, ત્રીજે વર્ષે આવ્યો. ટોપના જે કલાકાર આજકાલ જેટલા છે એ આપણે ત્યાં, એક બહુ જ ખુશીની વાત છે કે લગભગ કોઈ બાકી નથી રહ્યા એ સમયથી, જયારે એ સમયના બી હતા મોટા મોટા ગાયકો વાદકો, કોઈ આપણે ત્યાં લગભગ બાકી નથી. કારણ કે આટલા બધા દિગ્ગજ કલાકારો હોય તો એમને આવવા જવાની, રહેવાની, એમને સાચવવાની, એમને ગૌરવપ્રદ રીતે સાચવવાની, એ પણ બહુ મોટી વ્યવસ્થા માંગી લે. આવા બસ એક ટીમ ટીમ વર્ક છે આમ સમજો. અચ્છા, પણ આપ બંને ઉપર કેટલો ભાર હોય એ સમયે? જુઓ, ભાર તો બહુ હોય છે. હવે હવે તો નંદનભાઈ નથી, 10-11 વર્ષ થાય. મારા ઉપર ભાર કે બધા કલાકારોને ફોન કરવાના અને બધાની શેડ્યુલિંગ કરવાનું, મારે સૌથી મોટું ભાર. એટલે એ મારે કરવાનું, મારી મારી ફક્ત ડ્યુટી એટલી. બાકી પછી જે બધું જે આપણે બીજી બધી ફેસિલિટીઝ, એમને હોટેલ છે, એમને રાખવા હોલની, એ બધા અમારા બીજા અમારા ટ્રસ્ટી પ્રફુલભાઈ જે અત્યારે ડાયરેક્ટર બી છે એ કરે. અને એ અને મારા મારી સૌથી નાની ડોટર હેતનના હસબન્ડ સંદીપભાઈ એ કરે. એટલે એ સંદીપભાઈ, આ પ્રફુલભાઈ અને અમારી આ ફેમિલી મળીને કરે. અને મારું કામ બધા
કલાકારો બુક કરવાના, બધાની ડેટ્સ લેવાની, શિડ્યુલિંગ કરવાનું, એ ક્યારે પહોંચે છે ક્યારે નહીં એ બધી એમની ડિટેલ્સ આપવાની. પછી 13 દિવસ ત્યાં હાજર રહેવાનું, 7:30 થી 2 વાગે સુધી બધાને સ્ટેજ સુધી પહોંચાડવાનું. ધીમે ધીમે કરતા ઘણું થઈ ગયું. એ બધી વ્યવસ્થા પણ પહેલાના જમાનો હતો, અમારે ત્યાં બહુ રહેતા હતા લોકો, મોટા મોટા કલાકાર અમારે ઘરમાં રહેતો હતો. મેં તો કેટલા વર્ષો બધા કલાકારોને ઘરમાં રાખ્યા. એ તો હોટલ તો પછીથી શરૂ થઈ. અમારે ત્યાં મોટા મોટા કલાકારો અમારે ઘેર જ રહે, રાતે બધા પછી પ્રોગ્રામ પછી જમવા આવે. એટલે આ બધી જવાબદારી તો સંતોષ પણ હોય, કશું સરસ કરી રહ્યા છીએ એનો સંતોષ બહુ હોય. અને એ આનંદ ના પ્રવાહમાં ક્યારે કાર્યક્રમ પૂર્ણ થાય અથવા આખો એક ફેસ્ટિવલ પૂરો થાય. અમે તો ઘણા લોકો કહે કે અમે તો પાછા 14મી તારીખે અહીં સુધી આયા, ભૂલી ગયા કે આજે હવે છે પ્રોગ્રામ. અને મંજુબેન એ પણ આપને કહું કે સપ્તક અમદાવાદ સુધી નહીં, મને પણ યાદ છે કે અમારે રાજકોટમાં વોરા ફેમિલી ને લોકો હતા, એ દેવર કોન્ટેક્ટિંગ ધ આર્ટિસ્ટ કે જે સપ્તકમાં અહીંયા આવતા હોય, એ બીજે દિવસે રાજકોટ આવે, ત્રીજે દિવસે રાજકોટ આવે. ઘણીવાર મેં ગોઠવેલું છે, ગવર્નમેન્ટમાં પણ ગોઠવેલું, ગાંધીનગરમાં પણ ગોઠવેલું, અને રાજકોટમાં હમણાં રીસેન્ટલી પણ મેં ગોઠવેલું. સપ્તસંગીતી શરૂ થઈ, જે સંસ્થા છે ને કલાકારો બહુ ખુશ થઈ ગયા કે એ તો બહુ એમને બહુ વ્યવસ્થિત કામ કર્યું. અને એ ત્યાં એક મોટો ફાયદો એ પણ છે કે બધા બહુ મોટા પ્રોફેશનલ્સ જોડાઈને આ ગ્રુપ બનાવ્યું છે. અચ્છા. હા, એટલે એ લોકો જે કોન્ટ્રીબ્યુટ. ગુલાબભાઈ પારેખ, મારી તો રાજકોટ થી બહુ જ લેણ દેણ. યસ યસ યસ. ધીરુભાઈ ધામલિયા હતા અને ગુલાબભાઈ પારેખ, અને સિન્થેસાઇઝર વગાડતા હતા કે નથી આવતો એ ગુલાબભાઈ ના ખાસ એ હતા. આપ સોનછત્રા વાત કરો? કાંતિભાઈ સોનછત્રા. કાંતિભાઈ સોનછત્રા, યસ યુ આર રાઈટ. વાહ. અને એ વખતે અમને યાદ છે કે અમે ઝાકિર હુસૈન ખાન અને બધાને એને લઈને સાંભળ્યા હતા, કારણ કે ત્યારે બહુ જ આદરપૂર્વક એવી એનાઉન્સમેન્ટ થતી કે અમદાવાદ સપ્તકમાં આવ્યા છે, એટલે આપણને મળ્યો છે એ મને ખ્યાલ છે. રાજકોટના અમારા જે ટીમ છે સપ્તસંગીતી, એને પ્રોફેશનલ્સ જોડાયેલા છે, એટલે ધે કોન્ટ્રીબ્યુટ ફોર એક્સપેન્સીસ. અને એનો સારો લાભ રાજકોટને. એટલે મારો એ જ કહેવાનો હતો કે આ તો એમ કહેવાય કે છે કે રાજસ્થાનથી શરૂ થઈને ગુજરાતને ગુજરાતના નાના નાના સેન્ટર્સમાં હવે વ્યાપ્ત થઈ રહ્યું છે, એટલે એ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ભલે આપને એવું લાગતું હોય કે આપણને કામ કરીએ એનો આનંદ છે, પણ શાસ્ત્રીય સંગીત ધીમે ધીમે એવા બધા આક્રમણોથી અત્યારે ઘેરાઈ રહ્યું છે કે એવી કોઈ પરફોર્મિંગ આર્ટની કોઈ ઇન્સ્ટિટ્યુશન ગુજરાતમાં નથી કે આપણે જોઈ શકીએ છીએ. કે તમે મ્યુઝિક કોલેજીસ જેને કહેવાય એવી આપણી પાસે નામ નથી. હમણાં શરૂ થઈ છે, ઉપાસનાએ સારું કામ કરી રહી છે. અહીંયા શરૂ થઈ છે અમદાવાદ યુનિવર્સિટીમાં રિસર્ચની ડિગ્રી અપાય છે અને સારું કામ થઈ રહ્યું છે. કઈ પણ એની ઉન્નતિ તો આખે શાસ્ત્રીય સંગીતની થઈ જ. આટલા બધા વિદ્યાર્થીઓ આવે છે, એમને સરસ શિક્ષણ મળે છે. અમારા સપ્તકમાં અમારા એ સંકળાયેલા છે વિરાજબેન, વિરાજ અમર, હા, એ ત્યાં ડાયરેક્ટર છે અને મહેનત કરે છે, શીખવાડે છે. મને આપણે આપણે વચ્ચે ઉલ્લેખ કર્યો એટલે મને આ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ, અધરવાઇઝ હું નહોતું પૂછવાનો. પણ નંદનભાઈની વિદાય પછી આપની ફિલિંગ શું, આ આખો જે એક પ્રવાહ સંગીતનો ચાલ્યો અને સંગીત સિવાય કાંઈ આપને જીવનમાં બીજું શોષવાનો સમય નથી રહ્યો,
કારણ કે એ મેચ જ થયું છે સંગીતથી, એકે તબલા વગાડ્યા અને બીજાએ સિતાર વગાડ્યો, બંને ગુરુઓની ઉપસ્થિતિમાં ત્યારથી આપનો સંગાત શરૂ થયો. તો હાઉ ડુ યુ ફીલ ફીલ ઇન ધ સેન્સ હિઝ પ્રેઝન્સ, હાઉ ડુ યુ ફીલ હિઝ પ્રેઝન્સ? એમાં સાચી વાત તો એ છે કે મને જ્યારે નંદનભાઈએ માદા પડ્યા ત્યારે જ મને એમને કહેલું કે તારે મારે ઘેર રહેવું પડતું હતું ઘણી વાર, પણ એ મને કહેતા કે નહીં જાઓ, સપ્તકની જવાબદારી છે, જાઓ. હા, એ મને કહે કે ના, ઘર બેસવાની કઈ જરૂર નથી, હું તો મારું જોઈશ, પણ આ ક્લાસનું શું થશે તમારા વગર, આમ કે કોઈ જશે નહીં. તો એ તો 5 વાગે જઈને બેસી જતા હતા ને, એ તો ત્યાં જ હાજર હોય 5 વાગેથી, કોણ કોણ આવ્યા ની કોણ નહીં આવ્યા એમ. તો ના ચાલે, તો પછી એ ઘડી હું જતી હતી. અને ખરેખર તો એમના ગયા પછી એકવાર એવું થયું કે હવે બધું બંધ જ કરી દેવું છે. એકવાર મનમાં આમ ડિપ્રેશન, કેમ કે આટલી બધી જવાબદારી હું ઘરની, મારે 2 દીકરીઓ છે, મોટી દીકરી બહુ સરસ સિતાર વગાડે છે, એ બી એ ગ્રેડ છે, અને નાની બી તબલામાં એ ગ્રેડ છે, એને તો બધા જોડે સંગત પણ કરી છે, આપણે સંગીત માથન પંડિત જસરાજજી જોડે બી સંગત કરી છે, સુજાતભાઈ જોડે બી કરી છે, બધાની જોડે બહુ એ આપણા સપ્તકના પ્રોગ્રામ હે, એટલે મારી ફેમિલી પણ મ્યુઝિકમાં છે. એ બંને દીકરીઓનું નામ, એ બંને, એ મોટીનું નામ પૂર્વી છે, એ અત્યારે સિતારના ક્લાસે જે લે છે, અને નાની હેતલ છે. અચ્છા, હેતલ છે, એ તબલા વગાડે છે. બંને અમે બધા આખો પરિવાર સાંજે લોક કરીને સપ્તકમાં જોઈએ છીએ. અચ્છા, કેટલાય વર્ષોથી. દીકરાઓ પણ સૌથી મોટો દીકરો જે પખાવજ બગાડે છે હેમંતભાઈ, એ શરૂઆતથી જ અમારી જોડે, અને નંદનભાઈ નો ખાસો કામ એ બધું કરતો હતો, એટલે અમારી જોડેના બધા છે. એ કઈ એવા નથી કે એકદમ થોડા વખત માટે મારા મનમાં આવે તો એને છોડી દે, બધા ચાલુ જ રહ્યું, બધું ચાલુ રહ્યું, ક્લાસ ચાલુ રહ્યું. પછી આપણે ધીમે ધીમે પ્રોગ્રામમાં પણ મેં જેમ કીધું કે પ્રફુલ્લભાઈ જોડાયા, ડાયરેક્ટર બન્યા, એટલે બહુ જ મોટી જવાબદારી એમને સંભાળી લીધી. અને એટલે ક્લાસ ચાલે જ, અને પ્રોગ્રામ પછી ભગવાને હિંમત આપી જ, કેમ કે નંદનભાઈએ મને કીધું, મને એવું લાગ્યું કે અગર હું બંધ કરીને બેસી જઈશ તો ખરેખર બહુ મોટો અન્યાય થઈ જશે, કેમ કે જે વ્યક્તિએ આટલી મહેનતથી ઊભું આ કર્યું હોય એને આપણે એક ક્ષણે ખતમ કરી દઈએ, એ બરાબર નથી. અને મને વગાડવામાં તો હું વગાડ્યા વગર તો સિતાર રહી જ નથી શકતી, અચ્છા કોઈ બી પરિસ્થિતિઓ કેસી બી કેવી બી હોય, એટલે તો મારો શોખ છે. એનાથી સમજો કે હું જિંદા છું, 1 કલાક 2 કલાક વગાડું એટલે મને એકદમ પોતે બહુ સ્વાસ્થ્ય બી બહુ સરસ લાગે, મન બી સરસ થઈ જાય. એટલે હું ખાસ કહું છું કે સંગીત એવી વસ્તુ છે કે તમે એના, જરૂરી નથી કે બહુ મોટા કલાકાર માટે સંગીત કરવું છે, એ હું બિલકુલ નથી માનતી, પણ આપણી પોતાને આનંદ પોતાની, અને એક એમાં આધ્યાત્મિક શક્તિ બી સમાય છે. આ જો તમે એ દ્રષ્ટિથી એને કરો, આજે તમે મારા કરતાઓ, કે હું તો સાચે કહું છું, મારા અનુભવથી કહું છું, ઘણી વાર ધ્યાન આપણું બીજી જગ્યાએ જતું રહે છે, પણ જયારે સિતાર લઈને બેસું તો જઈ જ ના શકે ને હાથ. તમે અગર ધ્યાન કઈ જુઓ ને કઈ વિચારમાં તમે શું વગાડશો? એટલે મોસ્ટ કોન્સન્ટ્રેશન માટે બી સંગીત એક બહુ જ અગત્યની વસ્તુ છે. અને આજ વિચારે, હા આજ વિચારે, યુ કન્ટિન્યુ યોર જર્ની, હા વિચારે, સાચી વાત છે. અને એ તો જુદી વાત છે કે આજીવિકા એક આપણી આવશ્યકતા છે, પણ ખરેખર તો સંગીત એ સાધનાનો જ વિષય ગણાતો, સાધનાનો વિષય છે, સાચી વાત. અને શાસ્ત્રીય સંગીત કે એ સંગીત માંથી જ સાધના સુધી જવાય છે, સાધના સુધી જવાય છે, આપની વાત સાચી છે. ઓશો તો એમ કહે છે કે આપણા શરીરના રુધિરાભિસરણ તંત્રમાં જ નૃત્ય છે, એમાં જ લય છે, એમાં જ સંગીત છે. જો એ ચાલતું હોય તો આપણે ચાલતું જ રહેવું પડે ને, એ બંધ થઈ જાય તો આપણે બંધ છીએ. મને મંજુબેન, અત્યારના હવે એવી આપની એવી કોઈ ખ્વાહિશ, કારણ કે આપે જેમ કહ્યું કે મેં 75 વર્ષ આપ પહોંચ્યા છો,
અને હજુ આપની આ જર્ની એટલે 78થી અત્યાર સુધી તમે ગણતરી કરો તો આટલા વર્ષો થયા છે. એટલે એ જર્નીની અંદર હજુ એવું એમ લાગે છે કે હજી કોઈ આપણે આટલું કરી શકીએ તો ઘણું સારું, અથવા આટલું કરવું જોઈએ? આમ તો એક મારી ઈચ્છા જરૂર હતી, હવે જો કે ઠીક છે પૂરી થાય ના થાય, પણ એક ઇન્સ્ટિટ્યુશન પોતાની બિલ્ડિંગ હોત. જો કે અમારે ત્યાં કોઈ મુશ્કેલ નથી, વિદ્યાનગર સ્કૂલમાં અમને ફૂલ સપોર્ટ છે, પણ છતાંય એક ઈચ્છા કરી કે ભાઈ એક આખી મ્યુઝિક સ્કૂલ સરસ હોય કે જેમાં આપણે સવારે પણ ધારો કે ચલાવ્યો હોય, ક્લાસ ચલાવીએ, કંઈ થોડી લાઇબ્રેરી હોય, આ હોય. તો અમારે આર્કાઇવ્સ બહુ સરસ છે. હા, અમારે પ્રફુલભાઈએ તો બહુ મોટું કામ કર્યું છે આર્કાઇવ્સનું, આર્કાઇવ્સની સ્થાપના કરી. અને એમાં હું તો આ ખાસ વાત છે હું માં ભૂલી ગઈ, એમાં આપણે કદાચ ઇન્ડિયામાં આટલા બધા જૂના જૂના રેકોર્ડિંગ્સની સૌથી બેસ્ટ ક્વોલિટીના રેકોર્ડિંગ્સ આપણે ત્યાં છે આર્કાઇવ્સમાં. એક મોટું નામ થઈ ગયું આર્કાઇવ્સનું, બી સપ્તક આર્કાઇવ્સ આપણે કંઈ વાંચ્યું હશે તો. હા, એટલે આ તો બહુ સરસ કલેક્શન પ્રફુલભાઈએ બહુ મહેનત કરીને કર્યું છે. આજે આપણા આર્કાઇવ્સ નું બી નામ છે, બધે પૂછો તો આ સપ્તાહ. મિત્રો, આપણે મંજુબેન સાથે સંગીત યાત્રાએ નીકળ્યા હોય એવો સંવાદ કરી રહ્યા છીએ, અને એ સંવાદમાં થોડી પૂર્તિ કરીએ. મંજુબેન, આ સપ્તકની આખી યાત્રા, સપ્તક સંસ્થાની અને સપ્તક ઇવેન્ટની, સંસ્થા પણ 2 વિદ્યાર્થીથી શરૂ થઈ અને આજે 550-600 વિદ્યાર્થી સુધી પહોંચી, આપને મકાન વગેરેની કન્સ્ટ્રેન હોવા છતાં પણ આટલું થયું, અને આખો જે સપ્તકનો ઉત્સવ છે એ 1 દિવસથી લઈને 13 દિવસ સુધીની આટલી મોટી વ્યાપક પ્રસિદ્ધિ સુધી પહોંચ્યું. મેં કહ્યું કે રાજકોટ ગયું, ઘણી બધી જગ્યાએ સપ્તકે અને ખાસ તો મંજુબેને પોતાની ગુડવિલના આધારે આ બધા કલાકારોને બીજા સેન્ટર્સમાં પણ લાભ મળે એવું ગોઠવી આપ્યું. મારે જે આપની સાથે વાત કરતો હતો કે નંદનભાઈના ગયા પછીની પ્રક્રિયા, એ વાત આપણે કરી. મને એ થોડું જાણવામાં રસ છે કે એક નારી તરીકે આપે બધા જ મોરચાઓને સંભાળવાનો વારો આવ્યો હોય, તો ઘણા લોકોને એવું પણ લાગે કે મંજુબેન તો ખાલી આ સપ્તકનું જ કામ કરતા હશે, બીજું કંઈ નહીં કરતા હોય, એવું છે ખરેખર? ના, બિલકુલ જ નથી. મારે ત્યાં જે ઘેર મારા શિષ્યો કે જે આવનાર છે એમની પાસે પૂછો, એ જાણે છે હું શું. જુઓ, હું વાસણે ઘસું છું, હું રસોઈએ કરું છું, હું મારે તો મારી દીકરીની દીકરી છે એને સાચવું છું, અને બધી ઘરની વ્યવસ્થા મારે કરવાની હોય છે, ઘરનો સીધો સામાન જે કંઈ હોય હું કરું છું, અત્યાર સુધી પણ કરું છું. અને જેમ આપ કીધું કે નંદનભાઈના ગયા પછી એક ક્ષણ તો વિચાર જરૂર આવ્યો તો કે હવે આ બધું છોડી દઈએ, આ સપ્તક વપ્તક જવાનું કઈ રીતનું થશે, એકદમ એટલે અંધકાર આંખમાં આવી ગયું કે હવે આ આટલા મોટા જે ત્યાં સુધી પહોંચ્યા છીએ એનું શું થશે. એટલે એ ગભરામણમાં ખાસા મહિના નીકળી ગયા, એકદમ એટલે બ્લેકઆઉટ જેવું થઈ ગયું, શું કરીશું. પણ ઈશ્વરની કૃપા છે, નંદનભાઈએ મને કહેલું કે
સપ્તાહ કોઈ દિવસ બંધ ના થવું જોઈએ, સપ્તાહના પ્રોગ્રામ બંધ ના થવા જોઈએ. તો મારા મનમાં એકદમ એક પ્રેરણા જાગી કે ભાઈ એમની એટલી બધી ઈચ્છાઓ એક એક ક્ષણમાં હું ખતમ કરી નાખું એ બરાબર નથી. કેમ કે જ્યારે કઠિન પરિસ્થિતિ હતી ત્યારે પણ એ કહેતા કે ના સપ્તકમાં જઈને બેસો, તો કોણ જોશે ક્લાસમાં, ત્યાં જઈને બેસવું પડશે તારે, એટલે હું જતી હતી બેસતી હતી. તો પછી એ પ્રેરણાથી મેં કીધું કે ના ચાલુ તો રાખવું જ પડશે. અને એમાં શું છે કે એકચ્યુઅલી મારા ભગવાનની કૃપા સમજો કે એવા અમારા સાથીદારો બી મળી ગયા જે બધાએ બધું સાચવી લીધું, ક્લાસ બી સાચવી લીધા, જે અમુક મહિના એવા ગયા કે હા થોડા ગયા ના ગયા, પણ અમારા બધા ટ્રસ્ટીઓ છે કે અમારા સપ્તકનો સ્ટાફ છે, સપ્તકના વિદ્યાર્થીઓ છે, એ બધાએ સાચવી. આપના જે સપ્તકના ક્લાસીસ ચાલે છે એ ફોર્મલ એજ્યુકેશન આપે છે, એટલે કે સિલેબસ આધારિત કોઈ યુનિવર્સિટી એફિલિયેટેડ કે ના? ના, અમારે ત્યાં અમે એક્ચ્યુઅલી કે આપને કઈ રીતે પરફોર્મ કરી શકો એ રીતે, અને ક્લાસિકલની ખરી નોલેજ તમને કઈ રીતે થાય. કેમ કે પરીક્ષામાં શું થાય કે એક જરા એક પરીક્ષા આપ નહીં આપવી જોઈએ એવું નથી કહેતી, પરીક્ષા તો આજે આજે સર્ટિફિકેટોની જરૂરત વગર કોઈ પૂછતું નથી, એટલે કોઈને આગળ જઈને એઝ એ પ્રોફેશન આ લેવું હોય તો પણ એની જરૂર પડે, સર્ટિફિકેટની જરૂર પડે, તો એ કરો. પણ અમારે ત્યાં અમે કોઈ કે આ આ આ કોર્સ આટલા વખતમાં પૂરો અને આ પછી બીજા વર્ષ ત્રીજા વર્ષ એવું કોઈ નથી, કોઈ નથી એફિલિયેટેડ, પણ અમારી સંસ્થા એ રીતે નથી પરીક્ષાના લીધે. પછી અમે જે તો અમારી પદ્ધતિથી ધારો કે પહેલા 10 રાગ આવતા હોય, પછીના પછી રાગ આવતા હોય, આટલા સમય 2 વર્ષમાં તમારે આટલા રાગ થઈ જવા જોઈએ, આ એટલે જો નહીં કરી શકતા હો તો એવું નહીં કે એમને પછી એમને એમ જવા દઈએ કે તમે આગળનું શીખી લો, એ થોડા મોડેથી કરે, પણ અમે અમારી અનુસાર જ કરાવીએ છીએ. અને પછી તમારે પરીક્ષા આપવી હોય તો તમે ફોર્મ કોઈ બી સંસ્થાનું ભરી શકો છો અને તમે પરીક્ષા આપો તો રાગ તો એ જ રહેવાના છે ચાહે કોઈ બી શીખવાડે. રાઈટ, એટલે સપ્તક સીધું કોઈ પરીક્ષા પદ્ધતિમાં ઇન્વોલ્વ નથી માનતા, પણ સપ્તક પાસે પોતાની એક ગાઈડલાઈન તૈયાર કરેલી છે અને એમાં કોઈ ટાઈમલાઈન નથી. નહીં ટાઈમલાઈન, હા, કે પહેલા વર્ષો આવ્યું તો તમે 5 ન થયા, જેટલું તમે કરી શક્યા એ કરો, નહીં તો તમારે એ પદ્ધતિ જ કરવું. 2 રાગ તમારા બરાબર ન થયા તો ત્રીજું રાગ તમને નહીં શીખવાડવામાં આવે. રાઈટ, એટલે રિયલ જે આપણે કહીએ કે કોન્ક્રીટ શાસ્ત્રીય ગાયન કે વાદન કે એમાં તમે પ્રવીણ બનો મૂળમાં જ, એના ઉપર જ ભાર છે. એટલે આપણે એમ કહીએ કે આપણો જે જૂનો દેશી રોટલો ઘડાતો હતો એવું કામ થાય છે, અહીંયા કોઈ ફાસ્ટ ફૂડની વાત નથી થઈ રહી. અચ્છા, બીજું અત્યારના આપ વિદ્યા વિહાર સંસ્થામાં બેસો છો, આપના અને આટલું બધું જે આપ બંને ખભા ઉપર આનંદ થી ઉંચકીને એક સંસ્થા સરસ કરી છે, તો એવું કોઈ સ્વપ્ન ખરું કે? એ સ્વપ્ન તો ખરો, એટલે હતું 2-3 વર્ષ પહેલા પણ અને અત્યારે બી થોડું ઘણું, તો જેમ કેમ કે સ્વપ્ન તો આવે જ ને, હવે વેધર સાચા થવાના હોય કે ના થવા હોય, પણ એવી ઈચ્છા કરી કે એક પોતાની એક ઇન્સ્ટિટ્યુશન એટલે પોતાનું બિલ્ડિંગ હોય કે જેમાં વ્યવસ્થિત બધું, આજે જૂના બધા કલાકારોના કઈ ફોટા હોય, અમારે આર્કાઇવ જે મેં આપને કહ્યું એ છે, એમાં છે બધું, પણ એક ત્યાં ક્લાસીસ નથી ચલાવતા અમે, ત્યાં તો ખાલી આર્કાઇવ્સ. અને અત્યારે આપ સાંજના જ ક્લાસીસ ચલાવો છો? સાંજે ચલાવો, કદાચ આપનું પોતાનું બિલ્ડિંગ હોય તો કદાચ બપોરે હોલ ટાઈમ હોલ ડે. યસ યસ, અને મહિલાઓને ઘણીવાર મહિલાઓ બધી લેડીઝ ઘર ગ્રસ્તીના લીધે સાંજના સમય નથી આવતો, અને ખાસ મારે આની સાથે જ કહેવાનું છે કે સ્ત્રીઓને મહિલાઓને
તો જરૂર જ ઇતર પ્રવૃત્તિ કરવી જોઈએ. એનાથી જે છે ને એમનું જીવન, અમારે ત્યાં તો હજુ 10-10, 20-20 વર્ષ જૂના જે બધા મારા વિદ્યાર્થીઓ બહેનો આવે છે, એટલે કે અમને તો એટલી ખુશી મળે છે અહીંયા આવીને કે અમારે ભલે અમે મોટા કલાકાર બનવાના કે નથી બનવાના, અમારે કોઈ એ જ છે નહીં, પણ અમે એટલો આનંદ આવે છે વગાડવામાં આવી ક્લાસમાં આવીને, અને એ બધા ફ્રેન્ડ્સ થઈ ગયા છે, બધા વાતો કરે વગાડે બી, એટલે એક એક આનંદ બી જીવનમાં જે લે છે. તો એ પ્રમાણે અગર ખુદની એક અગર વ્યવસ્થા હોય તો કદાચ ઓર એ બધી ફેસિલિટીઝ હોઈ શકે છે. ના, એટલે આપે જે કહ્યું કે કોઈ પરીક્ષા લક્ષી અહીંયા કામ નથી, તમારે તમારું એચિવમેન્ટ કરવાનું. અને આપને ખ્યાલ છે કે નિજાનંદ એવો શબ્દ છે આપણે ત્યાં, અને એનો અર્થ જ એ છે કે તમે નિજ માટે જે કરો એમાંથી જે મળે એવો આનંદ. અને બીજો એક છે કે એ લોકો ને એક શીખવાથી એ થયું કે એ લોકો એન્જોય કરી શકે છે પ્રોગ્રામ. આપણે જરૂર નથી કે આપણે કલાકાર બનાવવા જ બધાને શીખવાડીએ છીએ, આ બીજું પાસું છે. તમે એને સમજતા થાઓ, તમે એમાં આનંદ લેતા થાઓ. જો આપણે શીખવાડીશું નહીં તો આ પ્રોગ્રામમાં ક્યાંથી આવશે સાંભળવા? જો એમને કોઈ એમાં એટલે શ્રોતા તો તૈયાર થઈ જ રહ્યા છે ને બધે, આજે ઘણા લોકો કરી રહ્યા છે પ્રયત્ન, તે સારું છે. જરૂર નથી કે બધા કઈ કલાકાર મોટા બનવા માટે શીખે. ના, એટલે આપણે ત્યાં એક બહુ ફ્રેઝ વપરાય છે, આપે સાંભળ્યું હશે કે બધા તાનસેન ન થાય પણ કાનસેન તો થાય જ, એટલે આ એક સુંદર પ્રક્રિયા છે. તાનસેન જેનામાં છે તે ભલે થાય, એ પણ મારો ખાસ ઉદ્દેશ. હા, ખાસ ઉદ્દેશ એ કે શ્રોતા ભી આપણે આજે આવે, કોઈને ભી પૂછો તો બધા કલાકાર કે અરે સપ્તક મેં ગાના યાની હમકો બડા પ્રેસ્ટીજિયસ કામ હૈ, ક્યોંકિ વહાં કે અચ્છે શ્રોતા ભી સમજદાર હો ગયે ઇતને સાલ સુનતે સુનતે. હું મંજુબેન આપને કહું, હું એનો સાક્ષી છું, એટલા માટે કે મારા મોટા ભાભી છે, હવે એને અમે ક્યારે સંગીત કોઈ દી સાંભળ્યું એવું કે ગાયું એવું તો છે જ નહીં, ગાતા તો છે જ નહીં, વગાડતા નથી, ઘરેલુ નારી છે. પણ હું છેલ્લા ઘણા વર્ષોથી એને આ કયો રાગ છે ને એવું બોલતા સાંભળું ત્યારે મને ખ્યાલ છે કે એ મને આશ્ચર્ય થાય કે ક્યાંથી આવ્યું. પણ મારા ભાઈ અને ભાભી લગભગ છેલ્લા 30-એક વર્ષથી સપ્તકના શ્રોતા છે. રાત્રે 12 વાગે પણ કેટલાક કાર્યક્રમો આપને એવા હોય તો એલાર્મ મૂકે ને પુણાબારે ઉઠીને આવે, કોઈ કલાકાર એવા હોય તો 12 વાગે પણ જોડાય. અને અમે બધા એમ કહીએ, કારણ કે ધેર ઇન 70s નાઉ, તો કે ના એ તો બહુ જુદી જ વાત છે. એટલે એ હકીકત છે કે તમે રાગને પારખતા તો થયા, એટલે તો રાગથી નજીક પહોંચ્યા છો, સંગીતથી નજીક પહોંચ્યા છો. બેન, આપે જે આર્કવાઇઝની વાત કરી, એમાં મારે એ ખાસ દર્શકોને પણ રસ પડે કે આર્કવાઇઝ એટલે કેવા પ્રકારનું, આપણે ત્યાં થયેલા હોય એ કાર્યક્રમો જ આપણી પાસે છે કે? નહીં, એ તો છે જ. હાજી, એ તો છે જ. પણ આજે ધારો કે આજે શું કહું કે કેટલા, આજે 100 વર્ષ પહેલા બી જે વિદ્વાનો ગાયક થઈ ગયા કે વાદક થઈ ગયા, આજે અલાઉદ્દીન ખાન સાહેબનું સમજો કે મેક્સિમમ આપણી પાસે છે, અલી અકબર ખાન સાહેબનું છે, કિશોરી અમુનકરજીનું છે, ગંગુબાઈ છે અને એમના બી ગુરુ મોગુબાઈ છે, એવા બધા કોઈ જાણતા ન એ ત્યાં જઈને તપાસ કરી શકે અને સાંભળી શકે છે, એ વ્યવસ્થા બી અમે રાખી છે. ખાસ એમને શોખ, બહુ મહેનત કરી છે એમને આ બધું ભેગું કરવા, એટલે આ તો એક બહુ ડિજિટલાઇઝ અઘરું કામ કર્યું છે. બહુ અઘરું કામ છે. અને મને તો એવું લાગે છે કે એક આર્કવાઇઝ પણ એક સંસ્થા કહેવાય, સંસ્થા એ તો બિલકુલ સંસ્થા છે, બિલકુલ સંસ્થા છે. અને બધા કલાકાર જાણે છે કે એ લોકોએ બહુ સરસ આ આર્કવાઇઝ માં કામ કર્યું છે. બીજા જે દિલ્હી આર્કવાઇઝ છે, એ ચાર આર્કવાઇઝ બધાને ખબર છે. મંજુબેન, આપ અત્યારના કોની સાથે રહો છો? આપનો કુટુંબમાં અત્યારે કોણ? મારે મોટી દીકરી, હા, પછી એનાથી નાની દીકરી, મારા એના હસબન્ડ અને મારી ગ્રેન્ડડોટર. બસ, આપની સાથે જ રહો છો? અમારી સાથે. વાહ વાહ, એટલે આપના ઘરની અંદર બાળપણ પણ છે? હા, જોવાની પણ છે, બહુ એન્જોય કરું છું. હે ને, વાહ. એટલે 3-4 પેઢી આપને ત્યાં જીવે છે અત્યારના અને આનંદ કરે છે. એવો કોઈ મુદ્દો આપને કહેવાનો છે કે જે મેં ન પૂછ્યો, હું કઈ ચૂકી ગયો હું?
એમ તો લગભગ બધા જ મુદ્દા આવી ગયા. બસ એ જ છે કે કહેવાનું એ જ છે કે વિદ્યાર્થીઓને થોડી પેશન્સથી શીખવું પડે. હા જી. અને શાસ્ત્રીય સંગીત શીખવા ગયા એટલે જલ્દીથી અમે સ્ટેજ ઉપર આવી જઈએ એ સંભવ નથી. એમના માટે એમને ખાસા સમય ફાળવવું પડે. અને આ તો એક ખાસ વાત છે, પણ નાના છોકરાઓને બાળકને બી આપણે બેસાડી દઈએ તો એ 2 કલાક એટલી શાંતિથી બેસી જાય છે. એટલે જો સંગીતની આપણે એની શક્તિ જુઓ એટલે એને એ રીતે જરૂર સંગીત કરવું જોઈએ, હું એમ માનું છું. જરૂરી નથી કે મોટા કલાકાર બનવા જ આપણે કંઈ. બરાબર છે, નિજાનંદ માટે જ. હા બરાબર છે. અને એ એક હકીકત છે, આપણા શાસ્ત્રો પણ એવું કહે છે કે સંગીત પણ એક ભક્તિ છે. બિલકુલ ભક્તિ છે, એવી ભક્તિ છે કે તમને રે કશું કરવાનું નથી. તમે એમાં કોઈ ભગવાનનું નામ ન લ્યો તો વાંધો નથી, પણ તમે તમારી સાથે રહો છો એ સમય પૂરતા. અને એ તો આપે બરાબર અનુભવ્યું છે, આપ તો કલાકાર છો એટલે, કે સિતાર વગાડતા હો ત્યારે આખી દુનિયાથી આપ કટ ઓફ હો છો. બિલકુલ બરાબર. એ સૌથી વધારે આપણે જે કહીએ ને યોગ કરીએ કે કોન્સન્ટ્રેશન, સૌથી વધારે હું મારું માનવું છે કે આ મ્યુઝિકમાં થાય છે સૌથી વધારે કોન્સન્ટ્રેશન. કેમ કે એ ઘડી આપણે જો માઇન્ડમાં બીજે લઈ જઈએ તો એ તો માઇન્ડની ઉપજ જેમ આવે તો તમારે ક્યાંથી આવે? જો દિમાગ જ તમારું બીજી જગ્યા હોય તો શું કરો? એટલે એમાં દિમાગ બીજી જગ્યા જઈ જ ના શકે. કારણ કે બે હાથ ઉપર, હા હા, તો દિમાગ બંને ચાલતા હોય. સપ્તક માટે પણ એવી ભાવના રહે કે નજીકના ભવિષ્યમાં આપની ઉપસ્થિતિમાં એક સુંદર મજાનું એવું ભવન હોય કે જેની ઉપર સપ્તક ભવન એવું લખેલું હોય. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આજે આપનો બહુ વ્યસ્ત કાર્યક્રમ છે મને ખ્યાલ છે. આપણને જાણીને આનંદ થાય કે અત્યારે જે વાતચીત કરે છે એ સાંજે પરફોર્મ પણ કરશે, તો એવા સમયમાંથી પણ આપ સમય કાઢીને અમારી વચ્ચે આવ્યા છો એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. આભાર. આજે આટલી સરસ વાતો, મને બી બહુ દિવસ પછી મારી વાતો કાઢવાની મોકો મળ્યો. આ બધાને બહુ થેન્ક યુ.